नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे अंग्रेजीमां लिटल स्टेप 4, 5, 6 करवाना छीए। एक्टिविटी 1 राइम छे, एटले के कविता छे। सांभळो, दोहराओ अने अभिनय करी गाओ। वेर इज थंबकिन? हियर आई एम। How are you today, sir? Very well, thank you. Thumbkin એટલે અંગૂઠો। અંગૂઠાને પૂછે છે થમકીન, અંગૂઠો ક્યાં છે? એટલે જવાબ આપે છે હું અહીંયા છું। એટલે પાછો સવાલ કરે છે How are you today? આજે કેમ છે સર? તો થમકીન કહે છે મજામાં છું, થેન્ક યુ। પછી આવશે વેર ઇઝ પોઇન્ટર? પોઇન્ટર એટલે પહેલી આંગળી। વેર ઇઝ પોઇન્ટર? પોઇન્ટર એટલે એમ કહે છે કે આપણે આંગળી રાખી અને વાંચતા હોઈએ છીએ, આંગળી ચીંધતા હોઈએ છીએ, એટલા માટે એને પોઇન્ટર કહે છે। હિયર આઈ એમ, હું અહીંયા છું। હાવ આર યુ ટુડે સર? કેમ છો આજે સર? વેરી વેલ, થેન્ક યુ। મજામાં, સારું છે, આપણે જવાબ દઈએ છીએ એમ, ને આભાર। વેર ઇઝ ટોલમેન? ટોલમેન એટલે જે આ મોટી આંગળી છે એને ટોલમેન કહેવાય છે, જેને આપણે ગુજરાતીમાં વચલી આંગળી કહીએ છીએ। હિયર આઈ એમ, હું અહીંયા છું। હાઉ આર યુ ટુડે સર? આજે કેમ છો તમે સર? વેરી વેલ, થેન્ક યુ। મજામાં છું, આભાર। વેર ઇઝ રિંગમેન? રિંગમેન એટલે આ આંગળી જેમાં આપણે રિંગ પહેરીએ છીએ, તે રિંગમેન। હિયર આઈ એમ, અહીંયા છું। હાઉ આર યુ ટુડે સર? આજે કેમ છો તમે સર? વેરી વેલ, થેન્ક યુ। મજામાં છું, આભાર। વેર ઇઝ પિંકી? પિંકી એટલા માટે એક હુલામણું નામ છે અને ટચલી આંગળીને અંગ્રેજીમાં પિંકી કહે છે, તો પિંકીને પૂછે છે વેર ઇઝ પિંકી? હિયર આઈ એમ, હું અહીંયા છું। હાઉ આર યુ ટુડે મેમ? આજે તમે મજામાં છો મેડમ? વેરી વેલ, થેન્ક યુ। હા, મજામાં છું, આભાર। એક્ટિવિટી 2 છે, સ્ટોરી છે। ચિત્ર જુઓ અને વાર્તા સાંભળો। આઈ લવ યુ ચુન્ની। આ વાર્તામાં ચુન્ની અને મુન્ની આ બેની વાત છે। ચુન્ની છે એ સ્કૂલે જાય છે અને મુન્ની છે એ બિલાડીનું નામ છે। મુન્ની છે એ છોકરીનું નામ છે અને ચુન્ની છે એ બિલાડીનું નામ છે। મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ। મુન્ની અને ચુન્ની બંને મિત્રો છે। ધે લીવ ટુગેધર, બંને સાથે જ રહે છે। મુન્ની લવ્સ ચુન્ની એન્ડ ચુન્ની લવ્સ મુન્ની। મુન્ની છે ચુન્નીને પ્રેમ કરે છે અને ચુન્ની છે એ મુન્નીને પસંદ કરે છે। ચુન્ની ઓલવેઝ ગેટ્સ અપ યર્લી। ચુન્ની જે બિલાડી છે એ રોજ વહેલા જાગી જાય છે। શી કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ, તે પોતાના બેડમાંથી ઊભી થાય છે। ધેન શી વેક અપ મુન્ની ટુ, અને પછી તે મુન્નીને જગાડે છે। જો અહીંયા એને જગાડતું ચિત્ર છે। એવરી ડે મુન્ની ક્લીન્સ હર ટીથ એન્ડ ટેક અ બાથ। એવરી ડે એટલે રોજ, દરરોજ મુન્ની પોતાના દાંત સાફ કરે છે અને સ્નાન કરે છે। ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ। ચુન્ની છે એ પોતાના દાંત સાફ કરતી નથી, પણ કેમ પણ કરી શકે, એ તો એક બિલાડી છે। શી ટેક બાથ ઇન અ ટબ,
टबमां स्नान करे छे। मुन्नी एंड हर फेमिली प्रे टू गॉड। मुन्नी अने तेनी फेमिली छे ए प्रे एटले प्रार्थना, भगवानने प्रार्थना करे छे। चुन्नी ऑल्सो क्लोज हर आईज एंड जॉइंट्स हर फ्रंट लेग्स। जो अहीं तमने चित्र देखाय छे, एमां एम कहे छे कि चुन्नी पोतानी बंने आँखो बंद करे छे अने पोताना आगळना बे जे पग छे तेने जोड़े छे। मुन्नीस मधर प्रिपेर्स ब्रेकफास्ट फॉर धेम। पछी छे मुन्नीनी माता सवारनो नास्तो तैयार करे छे। मुन्नी डज नॉट ड्रिंक टी। मुन्नी ने चा पीवी पसंद छे नहीं। शी टेक अ ग्लास ऑफ मिल्क विथ ब्रेकफास्ट। ते सवारना नास्ता साथे एक ग्लास एटले के कप दूध पीवे छे। तो चलो जोई तमे आमाथी कोण चा पीवो छो अने कोण दूध पीवो छो, विचारीने कहेजो। चुन्नी ड्रिंक्स मिल्क फ्रॉम हर बाउल। जो अहीं चित्र देखाड़े छे, बाउल एटले कप छे, चुन्नीनो कप छे तेनी अंदर चुन्नी छे मिल्क एटले के दूध पीवे छे। एट 10 o'clock। હવે 10 વાગે મુન્ની ગોઝ ટુ સ્કૂલ। મુન્ની સ્કૂલે જાય છે। સો ચુન્ની ઇઝ અલોન। ચુન્ની એટલે કે બિલાડી છે તે એકલી રહે છે। શી સ્પેન્ડ્સ ધ હોલ ડે વિથ મુન્નીસ મધર। તે આખો દિવસ છે તે મુન્નીની માતા સાથે પસાર કરે છે। એટ 5 o'clock 5 વાગે છે ત્યારે ચુન્ની વેઇટ્સ ફોર હર ફ્રેન્ડ્સ એટ ધ ડોર સ્ટેપ। ડોર સ્ટેપ એટલે આપણે જે ઉમરો કહીએ છીએ, પગથિયા પહેલા બારણાની અંદર આવવાનું જે સ્થળ છે તે ડોર સ્ટેપ કહે છે। તો જ્યારે મુન્ની આવવાની હોય છે ત્યારે ચુન્ની ત્યાં ઊભા ઊભા તેનો વેઇટ કરે છે, તેની રાહ જોવે છે। વેન મુન્ની કમ્સ શી રન્સ ટુ વેર્સ હર। મુન્ની જ્યારે આવે છે ત્યારે દોડીને તેને ગળે લાગી જાય છે। મુન્ની પિક્સ હર અપ એન્ડ હગ્સ હર। મુન્ની તેને ઉપાડી અને ગળે લગાવે છે। ધેન શી ગીવ્સ હર સમથિંગ ટુ ઈટ, અને પછી તે કંઈક જમે છે। 8:30 5:30 વાગે મુન્નીસ ફ્રેન્ડ્સ રેહાના, ડેવિડ એન્ડ આશા કમ ટુ હર હાઉસ। મુન્નીના ફ્રેન્ડ છે રેહાના, ડેવિડ અને આશા તે તેના ઘરે આવે છે। ધે ઓલ લાઈક ચુન્ની, તે બધા જ ચુન્નીને પસંદ કરે છે। ધે પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન, તે બધા દડા સાથે ગાર્ડનમાં રમે છે। સમટાઈમ ધે પ્લે હાઈડ એન્ડ સીક ઇન યોર હાઉસ, અને પછી ક્યારેક તે હાઈડ એન્ડ સીક એટલે સંતાકુકડી રમે છે તે એના ઘરમાં। આફ્ટર ડિનર એટલે કે ડિનર, સાંજનું જે જમણ હોય એને ડિનર કહે છે, કે સાંજના ભોજન પછી મુન્નીઝ ડઝ યર હોમવર્ક એન્ડ રીડ્સ અ સ્ટોરી બુક, તેનું ઘરકામ, આપણે લેશનને ઘણી વખત ઘરમાં ઘરકામ કહીએ છીએ, તે પોતાનું ઘરકામ પૂરું કરે છે અને સ્ટોરી બુક એટલે કે વાર્તાની બુક્સ વાંચે છે। ચુન્ની સીટ્સ બી સાઇડ હર, તેની બાજુમાં ચુન્ની બેસે છે। સમ ટાઈમ્સ મુન્નીઝ વોચિસ ટીવી ઓર પ્લેસ ઓન હર સ્મોલ કીબોર્ડ। કીબોર્ડ એટલે પિયાનો, જે આપણે સ્વિચથી વગાડવાનો આવે છે તે।
સમટાઈમ એટલે ક્યારેક છે એ મુન્ની ટીવી જોવે છે અને પિયાનો પણ વગાડે છે. ચુન્ની એન્જોયસ ધ મ્યુઝિક. ચુન્ની છે એ મ્યુઝિકને એન્જોય કરે છે એટલે એની મજા માણે છે. એટ 10 o'clock, 10 વાગે મુન્ની ગોઝ ટુ બેડ. મુન્ની છે એ હવે સુવા જાય છે. ચુન્ની ડઝ નોટ લાઇક ટુ સ્લીપ અલોન. ચુન્નીને એકલા સૂવું ગમતું નથી. ચાલ, તમારામાંથી કોને એકલા સૂવું નથી ગમતું એ બતાવજો. જોઈ કોઈ કહેશો? ચાલો આગળ ચાલીએ. શી જમ્પ્સ એન્ડ સ્લીપ્સ ઇન મુન્નીઝ બેડ. ચુન્ની શું કરે છે તો કે કૂદે છે અને બેડ ઉપર ચડી મુન્ની સાથે સૂઈ જાય છે. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, મુન્નીઝ પાપા પુટ્સ ચુન્નીઝ એન્ડ હર સ્પેશિયલ બેડ. થોડા સમય પછી મુન્ની એટલે જે છોકરી છે તેના પપ્પા આવે છે અને પુટ એટલે પકડવું, ચુન્નીને પકડી ઉચકાવી અને તેના પોતાના સ્પેશિયલ બેડમાં સુવડાવી દે છે. સ્પેશિયલ બેડ એટલે કે પોતાનો પ્રાઇવેટ બેડ હોય તે. મુન્નીને લાગુ પડતા હોય એવા વાક્યોમાં તાળી પાડવાની છે અને ચુન્નીને લાગુ પડતું હોય એ વાક્યોમાં મ્યાઉ મ્યાઉ બોલવાનું છે. ચાલો આ રમત કોણ રમશે? સાથે તમારે ચુન્નીનું વાક્ય આવે ત્યારે મ્યાઉ મ્યાઉ બોલવાનું છે અને મુન્નીનું વાક્ય આવે ત્યારે તાળીઓ પાડવાની છે. પહેલું વાક્ય છે, ક્લીન ટીટ્સ ટીટ્સ, દાંત સાફ કરવા. વેરી ગુડ. ડ્રિંક મિલ્ક ફોર બાઉલ. બાઉલમાં દૂધ કોણ પીવે છે? અરે વાહ. ગોઝ ટુ સ્કૂલ. સ્કૂલ કોણ જાય છે? વેરી ગુડ. ડઝ હોમવર્ક. હોમવર્ક પૂરું કરે છે, લેસન પૂરું કરે છે. સરસ. ટેક અ બાથ ઇન ધ ટબ. ટબની અંદર સ્નાન કોણ કરે છે? વેરી ગુડ. વેક અપ હર ફ્રેન્ડ. પોતાના ફ્રેન્ડને કોણ ઉઠાડે છે? સરસ. એક્ટિવિટી 3 છે તે તમારા શિક્ષકોની મદદથી વોટ ઇઝ હી એન્ડ શી ડુઈંગની રમત રમવાની છે. જ્યારે આપણે મળીશું ત્યારે રમીશું.